જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો. આપણે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆત તો કરી લીધી છે, એમાં આપણે વંદના પહેલાં જોયેલું હતું. વંદનામાં દેવી સરસ્વતીની પૂજા કરેલી હતી. ત્યારબાદ પૂજા કરી દેવી સરસ્વતીને યાદ કરી અને આપણે તો કે સંસ્કૃત ધોરણ 8 એ પાઠ્યપુસ્તકની શરૂઆત કરીએ. એમાં પહેલું છે ચિત્રપદાની 1, કે ચિત્રપદાનીથી આપણે તો કે પાઠ્યપુસ્તકની શરૂઆત કરીએ. એમાં તમને સામે શબ્દાર્થ આપેલા છે, એષઃ એટલે આ, સઃ એટલે તે, સુકઃ એટલે પોપટ, મયૂરઃ એટલે મોર, શ્વાનઃ એટલે કૂતરો, ગજઃ એટલે હાથી, અશ્વઃ એટલે ઘોડો, પ્રતિમા એટલે મૂર્તિ, એસા એટલે આ, સા એટલે તે, ઉટપીઠિકા એટલે ટેબલ, સંચિકા એટલે ફાઇલ. જો વિદ્યાર્થી મિત્રો, એષઃ અને સઃ આ બંનેનો અર્થ આ, એષઃ આ, સઃ એટલે તે, એસાઃ એટલે આ અને સાઃ એટલે તે, બંનેનો અર્થ સરખો જ થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એસઃ અને સઃ સર્વનામનો પ્રયોગ તો કે પુલિંગ વાચી છે, પુલિંગ વાક્ય આપેલું હોય તો કે એમાં એસઃ અને સઃનો ઉપયોગ થાય. જ્યારે સ્ત્રીલિંગ વાચી શબ્દો જોવાનો હોય ત્યારે સ્ત્રીલિંગ વાચી શબ્દની અંદર એશા અને સા સર્વનામનો પ્રયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તો કે આપણે ચિત્રપદાની 1ની શરૂઆત કરીએ. તમને સામે ચિત્ર પણ આપેલું છે અને સંસ્કૃત વાક્ય પણ આપેલું છે અને એનું ટ્રાન્સલેશન પણ આપેલું છે. પહેલું ચિત્ર છે, પહેલું ચિત્ર કોનું છે તો કે પોપટ. પોપટનું સંસ્કૃત શું થાય? સુકઃ, એષઃ સુકઃ, એષઃ એટલે કે આ, સુકઃ એટલે કે પોપટ, આ પોપટ છે. જો વિદ્યાર્થી મિત્રો, એષઃ અને સઃ જ્યારે નજીકની વસ્તુ બતાવવાની થાય ત્યારે એષઃનો ઉપયોગ થાય, અને એમાંય પુલિંગવાચી શબ્દ હોય ત્યારે પુલિંગવાચી શબ્દમાં એષઃ સર્વનામનો ઉપયોગ થાય. એષઃ સુકઃ, આ પોપટ છે. એની સામે સઃ મયૂરઃ, જ્યારે દૂરની વસ્તુ બતાવવાની થાય ત્યારે સઃ સર્વનામનો ઉપયોગ થાય છે. સઃ મયૂરઃ, તે મોર છે. નીચે જોઈએ, એષઃ શ્વાનઃ, શ્વાનનો અર્થ થાય કૂતરો, એષઃનો અર્થ થાય આ, એષઃ શ્વાનઃ, આ કૂતરો છે. સઃ સિંહ, તે સિંહ છે. એષઃ ગજઃ, આ હાથી છે. ગજહનો અર્થ થાય હાથી, આ હાથી છે. સઃ અશ્વઃ, અશ્વનો અર્થ થાય ઘોડો, તે ઘોડો છે. ફરીથી આપણે આ પેજ જોઈએ, એષઃ સુકઃ, આ પોપટ છે. સઃ મયૂરઃ, તે મોર છે. એષઃ શ્વાનઃ, આ કૂતરો છે. સઃ સિંહ, તે સિંહ છે. એષઃ ગજઃ, આ હાથી છે. સઃ અશ્વઃ, તે ઘોડો છે. ત્યારબાદ પેજ નંબર 4 આપણે જોઈએ, એમાં તમને સર્વનામ આપેલા છે એસા અને સા. એસા અને સા સર્વનામનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે સ્ત્રીલિંગવાચી શબ્દ હોય ત્યારે એશા અને સા સર્વનામનો ઉપયોગ થાય છે. એમાં પણ નજીકની વસ્તુ બતાવી હોય તો એશા, દૂરની વસ્તુ બતાવી હોય તો સા. એસા બાલિકા, આ બાલિકા છે. સા પ્રતિમા, પ્રતિમાનો અર્થ થાય મૂર્તિ, તે મૂર્તિ છે. એસા ઉત્પીઠિકા, ઉત્પીઠિકા એટલે કે ટેબલ, આ ટેબલ છે. સા સંચિકા, સંચિકાનો અર્થ થાય ફાઇલ, તે ફાઇલ છે. એષા ગીતા, આ ગીતા છે. સા પૂજા, તે પૂજા છે. ફરીથી આપણે પેજ જોઈએ, એષા બાલિકા, આ બાલિકા છે. સા પ્રતિમા, તે મૂર્તિ છે. એષા ઉત્પીઠિકા, આ ટેબલ છે. સા સંચિકા, તે ફાઇલ છે.
એસા ગીતા આ ગીતા છે સા પૂજા તે પૂજા છે। વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ તમારે બાકી નોટની અંદર લખવાના છે સાથે પેજ નંબર 3 અને 4 ના સંસ્કૃત વાક્યો અને સાથે એ વાક્યોનું ગુજરાતી પણ તમારે બાકી નોટની અંદર લખવાનું રહેશે। આ જ તમારું હોમવર્ક છે। પેજ નંબર 5 અને 6 જે ચિત્રપદાની 1 માં જ આવે છે। હજી ચિત્રપદાની 1 ના 5 અને 6 પેજ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાકા કરીશું, નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું। થેન્ક યુ।